એક તો સારું આ ઓફિસ બંધ છે ને ઘરમાં ને ઘરમાં એવો કંટાળો આવે છે. આ રૂમમાંથી આ રૂમમાં ને આ રૂમમાંથી આ રૂમમાં શું કરવું એ ખબર નથી પડતી. તો ટીવી જુઓ, આરામ કરો. હવે હું ટીવી જોઈને કેટલો આરામ કરે, 24 કલાકમાંથી 15 કલાક તો આરામમાં જ જાય છે. ફરવા તો જઈએ બેટા, પણ હવે આ વાતાવરણમાં ક્યાં ફરવા જઈએ. પપ્પા, આપણે ક્યાં બહારગામ ફરવા નથી જવું, આપણા શહેરમાં જ આપણે ફરવા જઈએ તો. અરે પણ આપણા શહેરમાં ક્યાં એવી કોઈ જોવાલાયક જગ્યા છે? છે પપ્પા, છે. અચ્છા તો તું જ કે કઈ જગ્યા છે આપણા શહેરમાં? હાજીનો થડો. કિંજલ, આ કે ઓરી હાજીનો થડો, તને કઈ ખ્યાલ છે? અરે મેં તો નામ જ પહેલી વાર સાંભળ્યું છે. અચ્છા તો તું જ કે આ હાજીનો થડો ક્યાં આવ્યો? એ તો પપ્પા મને ખબર નથી. તો પછી તું ક્યાંથી જાણી લઈ કે આ હાજીનો થડો જોવા લાયક છે? પપ્પા, એમાં એવું થયું કે મારા ટીચર છે ને અમુક વાર સ્કૂલમાં લેટ આવે ને, તો મારા પ્રિન્સિપાલ ચિડાઈને કે ક્યાં ગયા હતા? તો મારા સર કહેતા હતા હું તો હાજીના થડે ગયો હતો. અચ્છા, એટલે તારા ટીચર વારંવાર હાજીના થડે જાય છે. સાલું, આપણા શહેરમાં હાજીનો થડો છે સારું કહેવાય. આ ટુની આટલું બધું કહે છે ને, તો તમે એક કામ કરો ને, જાતે તપાસ કરી આવો ને, અને જો જરૂર પડે ને તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પૂછી જોજો, પછી આપણે એકાદ દિવસ સવારથી સાંજ સુધી ત્યાં પિકનિક કરવા જઈશું. હા મમ્મી પપ્પા, મજા આવશે. એ વાત તારી છે, આમે હું ઘરે બેસીને કંટાળું છું, લાવ હું જોઈ આવું અને પૂછી આવું કે હાજીનો થડો આવ્યો ક્યાં. હા ચાલ. હાજીના થડા તો ભારે કરી, આખા ગામમાં કોઈને ખબર જ નહીં કે હાજીનો થડો છે ક્યાં. જેને પૂછું એમ કે છે કે ભાઈ ખબર નથી, ખબર નથી. તો પછી ટુનીના ટીચર જોવા શું જાય છે? હવે જો એમને પૂછીશ તો એમને એવું લાગશે કે આટલા વર્ષોથી આ ગામમાં રહે છે ને અમને ખબર નહીં. હા, જીતુ પંડ્યાને પૂછવા દે, એ બધે શૂટિંગમાં ફરતા હોય ને એટલે એમને ખબર હશે. હલો, હા જીતુભાઈ. હા સંદીપભાઈ, આપણા ગામમાં હાજીનો થડો કરીને કોઈ જગ્યા ખરી? હાજીનો થડો નહીં ભાડે લઈને રામ કાઢો, બાકી બધો ભાડેલો અમે. આ તો મને એવું થયું કે કદાચ તમે શૂટિંગમાં ફરતા હોય એટલે તમને ખબર હોય. ઓકે ઓકે, હા 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 હા. ફોન કરી વર્યો પણ કોઈને ખબર નથી કે આ હાજીનો થડો ક્યાં છે, ક્યાંથી લાવી તું આ હાજીનો થડો. પપ્પા, કહ્યું તો ખરું, મારા ટીચરે કહ્યું. એ પપ્પા, એક કામ કરીએ, ચાલો ને મારા ટીચરને પૂછી લઈએ. અરે બેટા, એ તો મને વિચાર આવ્યો તો કે તારા ટીચરને પૂછી જોઉં, પણ જો હમણાં પૂછવા જઈશ ને તો ખાલી પેલી તારી અને મારી બંનેની ઇજ્જત જશે. એમને એવું લાગે કે આટલા વર્ષોથી આ ગામમાં રહે છે ને હજુ હાથી આ એ થડો હજુ નથી જોયો એવું થાય. હા તો નથી જોયો તો નથી જોયો ને. અરે હું શું કહું છું, એમે તમે આખું ગામ ફરીને આવ્યા ને, તો ટીચરને ત્યાં જઈ આવો, હવે આને જીત પકડી છે ને એ છોડશે નહીં. તારો આથી આજે હાજીનો થડો, ચલો તારો હાજીનો થડો શોધવો તો પડશે. નમસ્તે. ઓ
સંદીપભાઈ તમે અને ટુન્ની કેમ અહીંયા? બસ આ તમારા ઘરે જ આવતા હતા, થોડુંક કામ હતું તો. હા તો ચાલો ઘરે. અરે ના, એટલું બધું અગત્યનું કામ પણ નહોતું, બસ થોડી પૂછપરછ કરવી હતી, ઇન્ક્વાયરી. સંદીપભાઈ, ટુન્ની વિશે પૂછપરછ કરવાની કોઈ જ જરૂર નથી, એકદમ હોશિયાર છોકરી છે, બહુ સરસ ભણે છે. ના, વાત બીજી હતી. મારે ખાલી થોડું એટલું જ જાણવું હતું કે તમે જે અવારનવાર હાજીનો થડો જ્યાં જાઓ છો, તો એ કંઈ ધાર્મિક સ્થળ છે કે પિકનિક પોઈન્ટ છે? બસ આટલું જાણવું હતું. અને એ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવે? અરે સંદીપભાઈ, હાજીનો થડો તમે ક્યાંથી જાણી લાયા? એ તો ટુનીએ કહ્યું. તમારે જાણવું જ છે સંદીપભાઈ, તો પેલા સોસાયટીના નાકા પર જે ગલ્લો આવ્યો છે ને, ખુશ્બુ પાન પાર્લર, હા એ જ છે હાજીનો થડો. અને એ હાજીનો થડો નામ મેં જ પાડ્યું છે. એટલે પાનના ગલ્લાનું નામ હાજીનો થડો? હા સંદીપભાઈ, આમાં વાત એવી છે ને કે મારે છે ને સ્કૂલમાં ક્યારેક ક્યારેક મોડું થઈ જાય, તો અમારા પ્રિન્સિપાલ આ છોકરાઓની સામે મને પૂછે કેમ લેટ થયા, કેમ મોડું થયું, કેમ મોડું થયું, કેમ મોડું થયું. હવે સંદીપભાઈ, મારાથી નાના છોકરાઓની સામે એમ તો કહેવાય નહીં કે હું પાન પાર્લરે ગયો હતો કે પાન ખાવા ગયો હતો, બરાબર? તો એક દિવસે અનાયાસે મારા મોઢામાંથી નીકળી ગયું કે હાજીના થડે ગયો હતો, અને ત્યારથી આ ખુશ્બુ પાન પાર્લરનું નામ પડી ગયું હાજીનો થડો. સાહેબ પણ ખુશ, હું પણ ખુશ, અને છોકરાઓ પણ ખુશ. અરે બાપા, પણ હું દુખી દુખી થઈ ગયો, એનું શું? આ હાજીનો થડો સુતા સુતા મારા પગની કડી થઈ ગઈ સવારથી. હા હવે જવું છે હાજીના થડે? ના છીછી છીછી, હા જવું તો પડે, કારણ કે તેથી પ્રસાદ ભાત લેતા જઈએ આપણે. ચલો હાજીના થડે. અરે સાહેબ નમસ્તે. થેન્ક યુ. અરે આવી ગયા તમે, મળ્યો હાજીનો થડો? હા, હાજીનો થડો મળ્યો પણ ખરો, અમે ત્યાં જઈને પણ આવ્યા અને પ્રસાદી પણ લેતા આવ્યા. પ્રસાદી? કેવી પ્રસાદી બતાવો તો. લે હાજીના થડાની પ્રસાદી. ઓ બાપા, હાજીના થડા એ તો ભારે કરી. આ તો પાન છે. એ જ. હા મમ્મી, આપણા સોસાયટીના નાકે ખુશ્બુ પાન પાર્લર છે ને, એ જ હાજીનો થડો. ગમ્યું ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તમારા ગામમાં પણ કોઈ હાજીનો થોડો તો હશે જ. થેન્ક યુ. ગુરુ છે મારા કૃષ્ણ કનૈયા અને હું છું એમની ચેલી નાગી.